જો દર્શન કર્યા છે. હવે લોયા ગામ કેવું મોટું સરસ છે કે નહીં, ફર્સ્ટ ક્લાસ રીતનું છે. એટલે અત્યારે પણ આપણને એવું લાગે ઉજળ જેવું, તે તારે કેવું હશે, પણ કહેવાનું છે એક નાનું ગામ છે હાવ. અને નાના ગામની અંદર મહારાજ પોતે બિરાજમાન થઈને આમ જબરદસ્ત વાત પોતે કરે છે. અને પછી એ પ્રશ્ન પૂછે છે અખંડ આનંદ, જેનો કોઈ ખંડન થાય જ નહીં. અખંડ જેને આનંદ છે, જેનો આનંદ કોઈ દેશ ખંડિત ના થાય એનો અખંડ આનંદ ને. આપણે ક્ષણિક ક્ષણમાં ખંડન થઈ જાય, ઘડીક બોલાય તો આનંદ થાય, ના બોલાય તો ખંડન થઈ જાય. પેલા તો બોલાવે કે ના બોલાવે કે માન થાય કે અપમાન થાય કે ગમે તે થાય, પણ એનું ખંડિત થાય ચોવીસે કલાક આનંદ આનંદ એ નવ અખંડ આનંદ. એટલે અખંડ આનંદ સ્વામી પોતે જ મહારાજને આ પ્રશ્ન પૂછે છે. શું માળા ફેરવાનું ચાલે છે ને? ભાઈ ચાલુ જ રાખવું, હા, એમાં ખંડિત ના થવા દેવું. જો એમાં જ ભાઈ ખંડિત ના, અખંડ અખંડ આનંદ ચાલુ જ રાખવાનો. એ શ્રીજીમાં પ્રશ્ન પૂછીએ, અનંત કોટી બ્રહ્માંડ છે, કેટલા છે? અનંત કોટી બ્રહ્માંડો છે. બ્રહ્માંડનો કંઈ પાર છે? બોલા, કંઈ પાર નથી, બહુ જ અનંત કોટી બ્રહ્માંડો છે. હવે આવી ફાઈવ સ્ટાર તો એનાથી વિશેષ ત્યાં આગળ છે. આ બધાને મૂકીને અક્ષરધામનું જે ફાઈવ સ્ટાર એની અંદર આપણે બેસવું છે, એટલે આ વાત મારે સમજાય. અહીં બેઠો છે બસ, તારો વાંધો નહીં, એટલું આગો પાછો થતો નહીં પાછો. એટલે કહેવાનું ઘડી કંઈ થાય ને, અહીં કંઈક આવું પાસે ખાલી જાજરામ બરોબર મજા ના આવે. એટલે બીજી ફાઈવ સ્ટારની અંદર જાજ તો એમાં કંઈ વધારે સુગંધી આવે, પણ કહેવાનું શું કે આવું મનમાં લઈ જાય. જરા એક બાથરૂમમાં આગું પાસે કંઈ બાથરૂમ પહેલી સારામાં સારી, ભાઈ એમાંય કંઈ નથી, એમાં ભરખું છે, શરીરને ના ધોવું છે એટલી જ વાત છે. શરીરને ધોવા સિવાય બીજું કંઈ છે? પણ પૈસાનું પાણી સમયનો બગા ને નાટારંગ બીજો પેસી જાય, એના કરતાં આપણે શું કરવું છે? ઘરે ફર્સ્ટ ક્લાસ રીતે નહીં ધોયેલું પતી ગયું, મંદિરમાં આવ્યા તો મંદિરમાં નહીં લે. ભગવાનના સંતના દર્શન થાય છે એનાથી ફાઈવ સ્ટાર ક્યાં મોટી છે? કોઈ મોટું જગતમાં નથી. ત્યારે જો આ સાંઈક આનંદ કોટી બ્રહ્માંડ છે એને તે બ્રહ્માંડ વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી દેખાય કે નથી દેખાતી, આ પ્રશ્ન પૂછો. અખંડાન સ્વામી પૂછ્યું કે આનંદ કોટી બ્રહ્માંડમાં છે, હવે એમાં જે ભગવાનની મૂર્તિ છે એવી આ વર્તમાન કાળે અત્યારે શ્રીજીમાં અને તે બેઠા છે ત્યાં ગઢડાની અંદર, એ આ બ્રહ્માંડ કહેવાય ને, આપણું આ બ્રહ્માંડ કહેવાય. આપણે ચૌદ લોકનું બ્રહ્માંડમાં આ એક આપણો લોક છે, ચૌદ લોક છે આપણા, એને એક બ્રહ્માંડ કહેવાય. એટલે ઉપર સ્વર્ગ ને બધા જનલોકને તલ્પલોકને સત્યલોકના બધા લોક છે, એ બધા લોક અને આપણું આ મૃત્યુલોક, આ સાતમો મૃત્યુલોક, એની નીચે પાછા આતળ ઇતર સરાતળ પાતાળ તરાતળ અને પાતાળ ને એવું બધું સાત લોક નીચે પાછા, અને ચૌદ લોકનું બ્રહ્માંડ કહેવાય. આપણે વચ્ચે બેઠા છે, ક્યાં છે? સેન્ટરમાં વચ્ચે વચ્ચે. શ્રીજી મહારાજ અહીં આવ્યા, બીજા કોઈ લોકમાં ગયા નહીં, કારણ કે બધા વૈભવશાળી હતા, નીચલા માણસો બધા અધર્મી હતા. એટલે મારે કે આ મૃત્યુલોક બહુ સારો છે, એ જીવોનું કંઈક સારું કરવું છે એમ જોઈને ભગવાને આ મૃત્યુલોકમાં જન્મ લીધો. બધા અવતારો લે છે, જન્મ અહીંયા લે છે, બીજા લોકમાં નથી લેતા. ચૌદ લોકનું બ્રહ્માંડ છે પણ ત્યાં જતા નથી, અહીંયા જ આવે છે મૃત્યુલોકની અંદર. કે આ બ્રહ્માંડમાં આવીને મહારાજ સર્વને સુખ આપે છે, અને અવતારો બધા પણ એ રીતે જ આપણે આવ્યા છે, સુખ આપે છે. ત્યારે સ્વામી કહે છે કે આ તે અનંતકોટી બ્રહ્માંડ પર છે એમાં જે ભગવાનની મૂર્તિ, એની મૂર્તિ પાછી અહીંયા વર્તમાન કાળે દેખાય છે કે નથી દેખાતી, એ પ્રશ્ન મહારાજને કોને પૂછ્યો? અખંડાનંદ સ્વામીએ. મહારાજ કહે છે કે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા બિરાજમાન છે. મહારાજ તો ભગવાન અક્ષરધામમાં સદા બિરાજમાન છે, એ પોતાનું જે તખ્ત એને છોડીને ક્યાંય જ્યારે જતા નથી, એ તખ્ત ઉપર બિરાજમાન જ છે. અને એ પોતે કાયમ એ રીતનું પોતાનું અક્ષરધામની અંદર અનંત મુક્તોને પોતાનું સુખ આપી જ રહ્યા છે. અને મૂળ માયામાંથી ઉપજ્યા છે અનંતકોટી પ્રધાન પ્રવૃત્તિથી કે અનંતકોટી બ્રહ્માંડ ઉપજે છે. હવે એ માયામાંથી આ બધું કાર્ય ઉત્પન્ન થયું. ભગવાન છે એ અક્ષરધામમાં બિરાજમાન છે, અને આ પ્રકૃતિ પુરુષ પ્રધાન પુરુષની અંદરથી આ માયા ત્યાંથી શરૂ થઈ ગઈ, એટલે એમાંથી આ બધું જગત ને બ્રહ્માંડો બધી ઉત્પત્તિ આખી થઈ ગઈ. અનંતકોટી બ્રહ્માંડ ઉપજે પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાને રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટી બ્રહ્માંડ વિશે પોતાના ભક્તને અર્થે અનંત રૂપે દેખાય. પછી ભગવાન છે એ આ પ્રમાણે ત્યાં રહ્યા થકા, અક્ષરધામમાં રહ્યા થકા પોતાની શક્તિ કરે અનંતકોટી બ્રહ્માંડમાં પોતાના અક્ષર મુક્તો સાથે દેખાય છે, ત્યાં પોતાનું દર્શન આપે છે. એટલે ભગવાન તો અક્ષરધામમાં રહ્યા થકા બધે દર્શન આપી શકે છે, એટલે એક જ ઠેકાને દર્શન થાય બીજે નથી થતા. ભગવાન પોતે એ છે કે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાને રહ્યા થકા, જો એક ઠેકા એટલે પોતાનું ધામ છે એ તો રહે છે,
એટલે એ દૂર થઈ અને દુઃખ કરતા નથી, પણ પોતાની ઈચ્છા એ કરીને એ પાછા પોતે અનંતકોટ રૂપે ભગવાન ઈચ્છા કરે કે બધાને મારા સ્વરૂપના દર્શન થાવ, તો બધાને દર્શન પોતે થાય અનંતકોટ બ્રહ્માંડ, અનંતકોટ એ બ્રહ્માંડમાં દેખાય. અને એ રીતે રહ્યા થકા વર્તમાન કાળે પણ મહારાજે કહેવું છે કે તમારી સામે દેખાય છે, એ પણ ભગવાન અક્ષરધામમાં રહ્યા થકા જ આ બ્રહ્માંડમાં પણ દેખાય. વર્તમાન કાળે આપણું આ બ્રહ્માંડ છે એમાં પણ દેખાય, એટલે ભગવાનના સ્વરૂપમાં આપણને તર્કવિતર થાય કે ભગવાન આપણા જેવા છે કે કેવા છે, મનુષ્ય જેવી વાત કરતા હોય, મનુષ્ય જેવું બોલતા ચાલતા હોય, આગા પાછા થતા હોય, એટલે આ તર્કવિતર્ક ભગવાનના સ્વરૂપમાં થાય એને માટે દૂર કરવા માટે આ પ્રશ્ન એને સમાધાન મહારાજ આપે છે કે ભગવાન તો આવા સમર્થ છે, ત્યાં રહ્યા થકા જ દર્શન આપે છે, એટલે એમાં કોઈ માયાનો ભાવ નથી. આ લોકમાં આવ્યા છે છતાં એ આપણા જેવું વર્તે છે, બોલે છે, કરે છે, છતાં એમાં માયાનો ભાવ નથી. એ માયાનો ભાવ કરવા માટે એમાં માયામાં તર્કવિતર્ક છે ને, ભગવાનના સ્વરૂપમાં તર્કવિતર્ક થયો એટલે માયા. આપણને એમાં તર્કવિતર્ક થયો, કામ કેમ કરતા છે, આ શું કરે છે, કેમ કરે છે, તેમાં તર્કવિતર્ક થઈ ગયો. એ તો બધું જે કરે છે સારું જ કરે છે, એટલે ના, એને માટે મહારાજ કે પોતાની ઈચ્છા કરીને એ પોતે અનંતકોટી બ્રહ્માંડ છે, પોતાના ભક્તને અર્થે, પોતાના જે ભક્તો છે એને સુખ આપવાને માટે એ પોતે એવા અનંત સ્વરૂપો ધારણ કરી શકે છે, એ શક્તિવાન છે. હવે એક આ જગતના માણસો હોય તો પણ એવા રૂપ ધારણ જુદા જુદા કરે છે અને બધા વેશ ભજવે છે, તો ભગવાન તો એનાથી પરની વસ્તુ છે ને. ત્યારે સ્વામી કહે છે એ પણ એવા અનંત સ્વરૂપો ધારણ કરવાને સમર્થ છે, એક સ્વરૂપે ને અનંત સ્વરૂપે ધરે છે. મહારાજ પોતે હતા તો એ ત્યાં બે સ્વરૂપ તો આપણે વાત કરી છે કે લોયા અરે શું નામ આખા અને પીપળાનામાં બે મહિના છ મહિના સુધી મહારાજ બે સ્વરૂપ ધારણ કરે. બધા ભક્તોની ઈચ્છા હતી કેટલાક અમારે ગામમાં, કેટલાક અમારે ગામમાં, એટલે મહારાજ પોતે ને સંતોને મુક્તો ને હરિભક્તો બધા એના સ્વરૂપો ડબલ થઈ ગયા. ત્યાં આખામાં એટલા દેખાય ને અહીંયા પીપળાનામાં એટલા દેખાય, બે સ્વરૂપે મહારાજ ધારણ કરે. એટલે શું ભગવાન છે પોતાના ભક્તને અર્થે આવું પોતાનું અલૌકિકપણું સામ્રાજ્યપણું દેખાડે છે, ક્યારે ના પણ દેખાડે. પછી બે પશુ છે કે દેખાડવું જોઈએ એવું કશું નથી, કારણ એમની ઈચ્છા ના થાય તો ના દેખાડે. કેમ કેમ ચંદુભાઈ, કોઈ બંધનમાં આવ્યા છે ભગવાન? કોઈ દાડો ના, આપણે કંઈ ગમે એટલું કરીએ તો એની ઈચ્છા હોય તો દેખાડે. ભાઈ કેમ ના દેખાડ્યું, ત્યાં દેખાડ્યું તો અહીં કેમ ના દેખાડ્યું, અહીં નથી દેખાડવું એટલે ના દેખાડ્યું. એટલે બધી વસ્તુ છે કે ભગવાન પોતે સમર્થ છે, ચાહે છે કરવા સમર્થ છે, એની ઈચ્છા મુજબ બધું થાય છે અને થાય છે. એટલે એમને જે રીતે સમાસર તો આપણને આપણી બુદ્ધિ આટલી છે, એમની બુદ્ધિ વિશાળ છે, એ શું થવાનું છે, એનું પરિણામ શું છે એને સમજતા હોય છે. આપણે નથી સમજતા એટલે આપણે કેમ ન થવું એવું આપણા મનમાં થાય, એવો આપણો આગ્રહ છે. પણ સાંઈ કે આગ્રહ નહીં, એની ઈચ્છા મુજબ એ પ્રમાણે બે સ્વરૂપે થાય, ચાર સ્વરૂપ થાય, અનંત સ્વરૂપે થાય, અને એ કંઈ સ્વરૂપે ના થાય. લો આ અંધારું ગોળ કરીને બેસી જાય, એટલે એવું પણ કરી શકે. એટલે એની ઈચ્છા મુજબ બધું થાય છે, માટે આપણે એમાં સંશય કે શંકા કરવા જેવી વસ્તુ નથી. માટે એ મહારાજ તો એ પ્રમાણે મનુષ્ય આકાર હોય, છતાં પણ ભગવાન પોતે આ પ્રમાણે પોતાના ભક્તોને અર્થે જ્યાં આગળ જેવો સમાસ થાય, જેવું કાર્ય કરવું જોઈએ એવી રીતનું કાર્ય કરી અને ભગવાન કાર્ય કરે છે. પણ આપણને તરફ થાય કે અત્યારે આ ભગવાન આ કાર્ય કરવું તો કેમ ન કર્યું, પણ એમને એ વખતે એ રીતની ઈચ્છા છે તે ના થયું. અને કંઈક વખત આપણે કહ્યું કે આમ નતું, આ કેમ આમ કર્યું, એવું પણ કરી દે છે. એટલે આપણા મનુષ્ય બુદ્ધિ રીતે આપણા વિચારો આવે અને આપણે એમાં તર્ક વિતર્ક એમાં થઈ જાય તો માયાનો ભાવ આવે તો સાંઈ કે માયાને તરાય નહીં. ભગવાનને જો માયા પર સમજીએ તો જ માયાને તરી શકાય, એટલે એના સ્વરૂપને વિશે કોઈ તર્ક વિતર્ક કરવાની વાત નથી. માટે આપણે અખંડ એ રીતે મહારાજના સ્વરૂપને વિશે દિવ્ય ભાવ રાખીને એ અક્ષરધામનું સ્વરૂપ છે, મારે કે ત્યાં રહ્યા થકા અમે દર્શીએ છીએ, અક્ષરધામ સ્વરૂપ છે, એમાં કોઈ માયા નથી, જગત નથી, પ્રપંચ નથી, મારું નથી, તારું નથી, એવું એ ભગવાન પૃથ્વી ઉપર મનુષ્ય અવતાર ધારણ કરીને આવ્યા છે. પછી એમાં જન્મ વિચરણ કરીને ગઢડામાં બેસી આ લોયામાં બેસીને વાત કરે છે, એમાં કાંઈ ફેર છે નહીં, એ અક્ષરધામનું સ્વરૂપ જ છે, એમાં પણ કોઈ માયાનો ભાવ અને કોઈ વાસ્તુ છે નહીં. માટે એ જે રીતે વર્તે, જે રીતે થાય, એ રીતે આપણે રાજી રહેવું જોઈએ અને આપણે એ રીતે સમજવું જોઈએ દ્રઢતા, કે એમાં આપણે કોઈ દરો ફેરફાર ના થાય. કારણ કે આપણે જરા ફેરફાર થઈએ, આપણા પ્રમાણે જે કદાચ ન થાય તો ઘણો ફેરફાર થઈ જાય છે, ઘણા સંશયો થઈ જાય છે, કામ તેમ થયું. એટલે મહારાજ સમજાવે છે કે જે કરે છે બરોબર છે અને સાચું. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું છે, જીનો ભાઈ તો આજ બહુ દિલગીર થયા. લો આજેના બી દિલગીર થઈ ગયા, જૂના ક્યાંના પંચાળાના દરબાર જીના ભાઈ, બહુ ભક્તરાજ હતા, નિષ્ઠાવર હતા, આવાના ભક્ત હતા, લ્યો મહારાજની સેવા કરતા અને બહુ સરસ રીતે. તો એ રીતે મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે જીના ભાઈ આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા છે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં
ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે, આવી દિલગીરી થઈ ગઈ. ભગવાન ઘરે ના આવ્યા એમાં દિલગીરી થઈ ગઈ. હવે ભગવાનની ઈચ્છાની વાત થઈ, એ તો સમર્થ છે, આવું હોય તો આવે, ના હોય તો ના આવે, એમાં દિલગીર શું થવાનું. પણ આવું થઈ જાય છે. આ જો પેલો ભગવાનના સ્વરૂપમાં થોડોક આપણને ભાવ આવ્યો કે કેમ ના આવ્યા, ફલાણે ગયા હતા ને અહીં કેમ ના આવ્યા, એટલે એ વાત આવીને ઊભી રહે, ફરાણ થાય કે ના થાય, કેમ ના એવું થાય કે ના થાય, એ ઈચ્છાની વાત છે. આપણે સમજી દિલગીર થવાની વાત નથી, બરાબર. હા, રાણાએ ગોઠવી રાખ્યું અને આપણે ના ગયા તો રાણા થાય ને, પણ કેમ ના આવ્યા આવું મનમાં થઈ જાય. પણ આ બધું ભગવાન તો એ રીતે કહે છે કે આપણે દિલગીર થવાની વાત નથી, પણ આ જીનો ભાઈ બહુ દિલગીર થયા એમ મારા મુક્તાન સાહેબ. અને એમ બોલ્યા છે, એ જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહેવાનું શું કામ છે, અમારે શું રહેવું ઘરમાં, ભગવાન અહીં આવે તો આ ઘરમાં રહેવું નકર નથી એવું, એવી રીતે દિલગીરી બતાવી છે. તે વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલાજે મૂંઝાઈને રિષે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં. શું છે આ રીસ થઈ ને કે અમારે ત્યાં કેમ ના આવ્યા ભગવાન, એ રીસ થઈ ગઈ અને મૂંઝાઈ જાય, સમજ્યા, ભૂલા મૂંઝાવાનું નહીં આપણે, કદાચ ત્યાં ના આવે ચોથે માર તો વાંધો નહીં, નહીં તો એમ થાય કે ના કેમ આવ્યા અહીંયા. પણ આપણે કેટલાકને થાય કંઈ જાય છે ને અહીં કેમ નથી આવતા, આવું બધું થઈ જાય છે, ગળમથળ બહુ થઈ જાય છે. હવે ભાઈ અનુકૂળ અનુકૂળ બધું સમજવું જોઈએ તો આપણને વાંધો ના આવે. એટલે મહારાજને આપણે કહે છે કે મૂંઝાઈને રીસ કરીને પ્રીત કરે એ પ્રીત અંતે નભવાની, એમાં પાછું પડી જવાય શું કે કેમ ના થયું, આમ કેમ ના થયું, શું ભાઈ એમ. એટલે આ બધું આપણે મૂંઝવણ થાય, કારણ થાય સ્વાભાવિક છે, આપણો દેહ ભાવ છે, મૂંઝવણ થાય અને પછી રીસ કરે તો કે એ પ્રીતિ છે એ કેવું, ટાંકાનું પાણી, ટાંકાનું પાણી હોય એમાં પાણી ઉલેચે એટલે ટાંકું ખાલી છે, રસ્તાથી ભરવાનું ટાંકા છે. આ દેશમાં હતા પહેલાં આપણે આ ખંભાત સાહેબમાં ને બધે હાલમાં બધે ટાંકા રાખે, કારણ કે વરસાદનું પાણી ભરી રાખે નીચે. આપણું પેલું હોય ને તો શું કહે, ભૈરું નીચે કહે છે ને, બેઝમેન્ટ કે ને એવું મોટું ભરી રાખ્યું હોય એટલે કૂવા જેવું, અને એની અંદર પાણી ભરી રાખે એટલે આખા વર્ષનું પાણી ઘરની વપરાશ માટે પીવામાં, નાવામાં, ધોવામાં બધી રીતે. ત્યાં ખારા પાણી બહુ હોય એટલે ત્યાં કૂવા બૂવા હોય નહીં, મીઠું પાણી આખો બારે માસ એ ટાંકામાં ભરેલું એ જ વાપરવાનું, અને વ્યવસ્થિત રીતે વાપરે લોકોને બહુ સરસ રીતે 12 મહિના સુધી, ચાર પાસે ફરી વરસાદ આવે ત્યારે ભરી લે એવી રીતના ટાંકા કરતા. અને હવે એ ટાંકામાં પાણી ભર્યું હોય તો ઉલેજ કરે તો નીકળી જાય ને ખાલી થઈ જાય ને ટાંકો, એને કંઈ વાર લાગે ના લાગે. અને શકે પાતાળનું પાણી કોઈ દિવસ ખૂટે ખરું, ખેંચ્યા જ કરો ને તમારે હજારો ગેલન પાણી અને ફોર્સ ચાલ્યા જ કરે બધાનું પાણી, તો એમાં કંઈ વાંધો આવે ગમે એટલો એમાં એ થાય તો એને કંઈ વાંધો આવે નહીં. પાતાળ પાણી આવી ગયું એટલે પછી દુકાળ પડે કે ગમે તે પડે, વરસાદ પડે કે ના પડે, પણ એ ફુવારો છૂટ્યો એ છૂટ્યો કે પછી એમાં કંઈ એને અંતરાય આવે કડાઈ આવે તો એને કંઈ વાંધો આવે નહીં. એમ સમય કહે છે આપણે જે જ્ઞાને કરીને જે પ્રેમ થયો હોય આ સમજણ પ્રમાણે, એ આવે કે ના આવે કે શું થાય આપણા પ્રમાણે થયું કે ના થયું એવા નહીં, કે મારા નિચ્છાની વસ્તુ છે એ સ્વરૂપ લીધો છે એમ સમજીને જે જ્ઞાને સહિત એનો નિશ્ચય થયો હોય તો પછી મૂંઝવણ થાય ખરી. કોઈ દાડો મૂંઝવણ ના થાય, કોઈ દાડો સત્સંગમાં મારી વાત ના થાય કે પાછું પડવાનું મન થાય નહીં, નહીં તો મન પાછું પડી જાય, મોરું પડી જાય એવું કદાચ ના થાય તો, કે મેં આટલું બધું કરતા હતા ને કેમ આમ ના કર્યું, બધું થયું ફળમ થયું, એવી બધી બહુ વસ્તુ આવી જાય છે. આ જીનાવી જેવા ભક્તની વાત, એ તો નિષ્ઠાર હતા મહારાજનું જૂનાગઢમાં મંદિર એમને જ કરાવ્યું છે, અને મહારાજને વિશે ભાવ તો, પણ છતાં આવો એક સંકલ્પ આવી જાય છે અને એ સંકલ્પને દૂર કરવા માટે આપણા બધાના સંકલ્પના, આ જીનાભાઈને તો એક કામ નિમિત્ત ઊભા કર્યા, પણ સંકલ્પ આપણા બધા માટેના છે અને કાયમ માટે આપણા સંકલ્પો આવા હોય છે. પણ જો આ વાતની આપણે ડરતા કરી હોય તો આપણા સંકલ્પો સમી જાય, મૂંઝવણ માત્ર ટળી જાય અને શાંતિ માત્ર થઈ જાય, અને પ્રીતિમાં કોઈ દાડો વાંધો આવે નહીં, કેટલું સુખ સુખને સુખ આવે નહીં. આવી એક જ્ઞાને કરીને સમજણ કરવાની વાત છે. એટલે સ્વામી કહે છે કે આ પ્રમાણે આ મૂંઝવણ એટલે મૂંઝાઈને રીષે કરીને જે પ્રેમ કરે પ્રેમ અંતે નભવાનો નહીં, એમાં ઘણા પાછા પડી ગયા, એમાં ઘણી જાતના આ રીતનું થયું છે. એટલે મારે કહે કારણ કે એમાં મન પાછું પડે, અને રીષવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે, એ ખોટા થઈ જાય ને પછી મન પાછું જ પડી જાય એટલે ખોટું થઈ ગયું ને. હવે આટલું બધું આપણે સમજ્યા કર્યા બધું કરતા હોય સેવા ભક્તિને, એમાં જરાક આટલું થઈ ગયું અને ભગવાનની સાથે રીસ કરી એટલે કેટલા દાડા ચાલે, એમાં રીસ કરી એમની સાથે કંઈ કામ આવે ભગવાનની સાથે, કે અને ઉપર રાખે રૂસનું અને વારી સુરાખે વેર, જાન તો હું જીવી શકી તેર, અન્ન ઉપર રાખે એની સાથે રીસાઈ ગયો ચાલ મારે નથી ખાવું,
ભાઈ કેટલા દાડા ચાલશે, આ નથી ખાવું એ રિસ્ક કરી દીધી, કેટલા દી ચાલવાનો છે. અને વારી એટલે પાણી થયું યાર કરી નાખ્યું કે ચાલ મારે તારી સાથે પણ બોલવું નથી, તારે પાણીને મારે અડવું નથી, તારે પીવું નથી. એમની જોડે પણ બરાબર રીતે કહી નથી, રિસ ને પેલા જોડે કહી નાખ્યું રૂસનું રસાઈ ગયા. અને પાણીની સાથે વ્યાર કર્યું તે જીવાય ખરું. અને પાણી મૂક્યાને શું કહે કે ભાઈ આવા જવાના. અને પાણી બે મૂકાઈ ગયું, ખાવાનું બંધ થઈ ગયું, પીવાનું બંધ થઈ ગયું. કે હવે કેટલા દાડા જીવના કરે, થોડા દાડા. હવે એમનું પૂરું થવા આવ્યું છે, કારણ કે બે છૂટી ગયું. જેને આધારે જીવી એ બધું નકામ, એ છૂટી ગયું, એના સાથે વ્યાર થઈ ગયું. ખાવાથી અને પાણીથી આપણે જીવીએ છીએ ને, અન્ન સમા પ્રાણ કયા છે? આપણા શાસ્ત્રમાં કહ્યું અન્ન સમા પ્રાણ, કે અન્ન વગર આપણે રહી શકીએ ના. કળિકાની અંદર એક ઉપવાસ કરો તો આગા પાછાથી એક નહીં થતા કે આ હરી એકાદશી આવીને ઊભી રહી. એટલે એકાદશી આવીને ઊભી રહી એવું અમું લાગે છે. હવે એમાં શું કંઈ ફરાર કરવાનું છે? પાછું સારામાં સારું ફરાર, એમાં કે ફરારમાં વાંધો નથી, ચાલુ રસોઈ કરતા હોય ફરારમાં વધારે ખર્ચો આવી જાય, એટલું સરસ કરીએ તો એકાદશી સારી કરવાની થઈ. એમાં પણ ફરાર કરીને ભાઈ, પણ કરવામાં ક્યાં શું આપણે એ બગાસું ખાધું આ રસ્તું ક્યાં વાત થાય છે ને, બગાસું ક્યાં આવ્યું પાછું. શું કહ્યું? એકાદશી કરવાની વાત હોય બરાબર કરવાની. હા આપણે આપણે બહુ ફરાર બરાબર નહીં કરવાનું, જવાની આ છોકરાને તો બરાબર એમ જ ખેંચી પાડવાનું. અને જરા આગું પાછું આવે થઈ રહ્યું અને ચંદ્રએ બરાબર સારદાર પાડેલું, હવે હું જઈ ગયો થોડોક પછીમાં. એટલે એવું નહીં કરવાની બરાબર, અત્યારથી એવો મક્કમ રાખો થાય જ ના કેમ થાય, સારદાર પાડી દેવાનું. એટલે કહેવાનું શું કે એ પ્રમાણે આપણે એક એકપાસ આવે તો આગા પાછા થઈ જવાય છે. ત્યારે સ્વાઈ કંઈ એક દાડો ખાધા વગર તો રહી શકતા નથી. હવે એની સાથે વ્યાર કરીને બેસીએ તો પછી જીવવાના જ કોઈ દાડો ન જીવી શકીએ. પાણીની સાથે વ્યાર, પાણી કંઠે પ્રાણ આવ્યા અને ફૂંકાઈ જશો એમ પ્રાણ તો મળશે, પ્રાણ ગયા એમ સ્વાઈ કહે. એની સાથે વ્યાર કરે જીવાશે નહીં, એમ ભગવાનની સાથે રિસ્ક કરે કોઈ દાડો આપણો મોક્ષ જ ના થાય, કલ્યાણ ના થાય, એની જોડે શું રિસ્ક કરવાની ભલાને. એની મરજી પ્રમાણે વર્તે, જેમ ઈચ્છા હોય એમ વર્તે. આપણે આપણી ભક્તિ તો અદા કરવાની, એટલે જ્ઞાને સહિતનો નિશ્ચય, જ્ઞાને સહિતની પ્રીતિ, એમાં કોઈ દિવસ વાંધો આવે નહીં. પણ જો જ્ઞાન વગરની આ પ્રીતિ હોય તો આ પ્રશ્ન ઊભા આપણને થાય અને આપણા મનની અંદર દુઃખ પણ થઈ જાય. માટે એમની મરજી હોય એ પ્રમાણે થાય છે. એટલે અહીંયા આગળ મહારાજ કહ્યું કે વિશ્વાળી ભક્તિ પ્રેમે પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મુંજાઈને ઝોંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. કહો રિસ્ક કરીને ઝોંખું મુખ કરી નાખું, પછી આમ મુખ કરીને ચાલ્યા જઈએ, પછી એમાં કંઈ થાય ખરું? ભગવાનને સંતની આપણા પર દ્રષ્ટિ જતી રહી, તેને આધાર આપણો મોક્ષ છે, કલ્યાણ છે, આ લોકને પરલોકનું સુખ છે. હવે એનાથી જ મોડું ફેરવી નાખ્યું, એની સાથે વૃષ્ણ લઈ લીધા, પછી કેટલા દી આપણું ચાલે? ન ચાલે. અંતે એનો આપણે જરૂર છે જ. એટલે અનાજને પાણીની જેમ આપણે જરૂર છે જ, એ વગર આપણે ન રહી શકીએ. એમ આપણું કલ્યાણ મોક્ષ આપણો આધાર આલોક ને પરલોક એ ભગવાન છે. માટે એની સાથે કોઈ લાલ વૃષ્ણ હોય નહીં. એને માટે જ આપણે આ બધું સત્સંગમાં કથા કરીએ, વાર્તા કરીએ, સેવા કરીએ, ભક્તિ કરીએ, જ્ઞાન કરીએ, જે બધું કરીએ છીએ એને માટે કરીએ છીએ, એને રાજી કરવા માટે કરીએ છીએ. જેમ રાજી થાય એમ કરવાનું, એ આમ કે તો આમ ને આમ તો વાંધો આવે નહીં. પછી જીનાભાઈએ કહ્યું છે, ભગવાનને ભગવાન આસન તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થવું જોઈએ, થયું જોઈએ. અને જ્યારે ભગવાન આસન ના આવે ત્યારે તો મુખ ઝાંખું થવું જોઈએ અને હૈયામાં શોક પણ થવો જોઈએ. હવે પાછા જીનાભાઈએ વાત કરી, મહારાજ ભગવાન સંત આવે તો અમારે તો ઘરે રાજી છે ને, અને ના આવે તો સહેજે દુઃખ થાય કે ભગવાન સંત આપણે ત્યાં ના, એવું તો થવું જોઈએ સહેજે, કારણ ભક્ત છે એટલે વિચાર એવો આવવો જોઈએ. એટલે જીનાભાઈએ પાછું આ પ્રશ્ન આગળ વધાર્યો છે. એટલે એ પ્રમાણે થવું જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રી મહારાજે, ભગવાનને સંત આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારે કરવો નહીં. આ વાત મહારાજે પાછું સ્પષ્ટ કરી નાખ્યું કે આવે ત્યારે રાજી તો થવું, પણ ના આવે તો શોક તો કરવો જ નહીં. ના આવે તો ઝોંખું ના થયું કે હો આપણે ત્યાં ભગવાન સંત ના પધે, આપણા શું એમાં ભાગ, આપણા શું એમાં કમ ભાગે છે, કે આપણા શું એવો કે ભગવાન કેમ ના, આવો વિચાર તો કરવો જ નહીં. આપણો અપરાધી નથી, આપણો કમભાગ નથી, એની મરજીની વાત છે. એટલે ઘર માણસને એમ થાય કે આપણે બધું બરોબર નહીં કર્યું એટલે મહારાજ આપણે ત્યાં ના આવ્યા, નામ કરીને હરેક શોક આપણે કરીએ છીએ, તે મારે કે શોક તો કરવો જ નહીં. આવે તો રાજી થવું, પણ ના આવે તો શોક તો કરવો, તોય રાજી જ થવું. એક જ વસ્તુ છે, એક સાઈડ જ લેવાની, બીજી સાઈડ નહીં. હે રાજીની જ લેવાની, બરોબર છે, નક્કી છે ને? તો થયું બસ સરસ. એટલે આપણને પેલો વાંધો ના થાય કે કેમ ના થયું. આમ મહારાજ રાજી છે આપણા ઉપર, અખંડ રાજી છે અને એનો રાજીપો આપણે છે. એટલે શોક તો ક્યારેય પણ કરવો નહીં. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય, જો આવું થોડા થોડા શોક કર્યાનો સ્વભાવ હોય તો શું થાય? તો અંતે જરૂર કાંઈક ભૂલું થયા વિના રહે
ભૂંડો શું થાય કે સત્સંગમાંથી પડે એનાથી શું ભૂંડું છે. આ ભગવાનના સંતમાંથી એ તળી ગયું, આ સત્સંગ મૂકાઈ ગયો, એનાથી કોઈ ભૂંડું નથી. મારે કે આ સાધુને વિશે પ્રીતિ છે એને સારું કે શું કહે, અને આનો અભાવ આવ્યો, મનુષ્ય ભાવ આવ્યો એ ભૂંડામ ભૂંડું છે, દિવ્ય ભાવ એ રૂડામ રૂડું છે. લ્યો આ દિવ્ય ભાવ આપણને રહે તો વાંધો નથી, જેમાં મનુષ્ય ભાવ આવી ગયો અને આ પડ્યા એટલે ભૂંડામાં ભૂંડું, એનાથી કોઈ ભૂંડું છે નહીં. પછી આ દુનિયાનું ભલે પૈસા ટકાનું બંગલા બધું હોય, તમારું શું ભૂંડું થઈ ગયું, પણ મોક્ષમાંથી પડી ગયું. અનંત જણા ઊભા થઈ ગયા, અનંત લાખ ચોરાસી ઊભી થઈ ગઈને ફોંસીઓ ખાવી પડી, એનો કંઈક વિચાર કર્યો એ નથી વિચાર કરતા કે આ અમારું બંગલાનું વાટર અમારે શું વાંધો, લ્યો અમે ઘરે બેઠા આમ ફલાનું. એટલે એમ માણસ પોતે પાછા ફોંકા મારીને ફરતા હોય, પણ આપણે મૂળ વાતમાંથી પડી ગયા એ આપણી મોટી ખોટ થઈ ગઈ. જરૂર ભૂંડું થયા રહે ને, એ માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય, શું પોતપોતાના ધર્મમાં રહેવાનું, ધર્મ પાછું ચૂકવાનું નહીં, પોતામાં રહી અને ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી. પછી પાછા જે આજ્ઞા કરે, હવે અમારે ત્યાં આવ્યા નતા શાની આજ્ઞા પડી, અમારે ત્યાં તમે અમને બોલાયા નતા છે ને, આ બધું પાછું આવી ન બોલે, પણ બાકી જે આજ્ઞા કરે. આપણે રીસ તો કરવાની નથી, પણ જે રાજી થાય અને જે વખત જે આજ્ઞા કરે એ પાછા એટલા ઉમંગથી જ આપણે પાડવાની, એટલે એની સાથે તો આપણે કંઈ વાંધો છે જ નહીં અને વાંધો આપણે પાડવાનો પણ છે નહીં. એટલે પોતાનું ધર્મ લઈને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાડવી, પણ પોતાનું ગમતું કરાવવા સારું કરવા સારું કોઈ રીતે મૂંઝાવવું નહીં. પણ પોતાનું ગમતું કરાવવાનું પાછું જો આવી જાય તો એ રીતે કરવું નહીં, આપણું ગમતું નહીં, આપણે એમનું ગમતું આવ્યા છે. અનંત જન્મથી આપણું ગમતું જ કરતા આવ્યા છે કે નહીં, આપણે પોતાનું ગમતું કરવા માટે જ આપણે આવ્યા છે, અને દરેકની ઈચ્છા રહે કે આપણું ગમતું થાય તો સારું, પણ ભગવાનની ઈચ્છા હોય એ પ્રમાણે જ આપણે રાજી રહેવું છે. એમને જે ગમે આપણે અત્યારે શું કરવા, એમને ગમે એ કરવા માટે આવ્યા છે, નકર તો બધું દુનિયામાં ગમતું પોતાનું કરીએ છીએ, મન ધાર્યું દુનિયા માત્ર કરે, પણ એનું ધાર્યું કરવું છે તો આપણું કામ થઈ જાય. તો સ્વામી કહે છે પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવવું નહીં, અને ભગવાન કાંઈક નહીં ભગવાન કાંઈક જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે. લ્યો આ બધું પાછું જતું રહે, આ બધું કર્યું હોય તો પણ જતું રહે. આ પ્રમાણે આજ્ઞા થઈને આપણે પાછા મૂંઝાયા અને એમાં પાછું બીજા ત્રીજા તર્ક વિતર્ક થઈ જાય ને, પછી ભગવાનના સ્વરૂપના અંદર માયાના વિચારો આવી ગયા કે આ કોકના કહેવાથી મને મોકલવા છે, મને કહેવાથી આને કર્યું છે, પહેલાં એ કર્યું છે, આમ કર્યું છે, પહેલાં ફૂંક મારી છે, ફૂંક મારી છે. આ ફૂંક મારીને શું, ભગવાનને ફૂંક મારનારા કોણ છે? ભગવાન અનેકને ફૂંક મારે, પણ આપણે એ સ્વરૂપે એમ થઈ જાય કે આને આમ થયું એટલે ફૂંક મારે એટલે મને થયું. ભાઈ ફૂંક કશી મારી નથી, કાંઈ નથી, એ કંઈ હાવ નાના ગગા છે કે કોકના સમજાય સમજી જાય અને કોકના ટેળ્યા ટેળી જાય. આપણે આવું ભગવાનને સમજીએ, ગગા એક આમ સામાન્ય માણસ પણ આપણે સમજી ન શકીએ પછી ક્યાં બીજી વાત છે. તારે કહેવાનું શું છે કે આવું આપણે એની તર્ક વિતર્ક થાય છે. એટલે મારે કહે છે કે એ પ્રમાણે ભગવાને દર્શન આપ્યા હોય, પ્રસાદ આપ્યો હોય, અનંત પ્રકારની જ્ઞાન અત્યારે ક્રિયા કરી જાય, પોતાને સુખ પ્રાપ્ત રીતે જતું રહે અને મૂંઝવણને કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય. પછી મૂંઝવણની અંદર શું થાય, તમોગુણ એકલો છાઈ જાય, આમ કરી નાખવું તેમ કરી નાખવું, પછી મરવાના પછી વિસાવાના પછી આમ હજારો વિચાર તમોગુણ અંદર આવી ગયો એટલે બીજું કાંઈ દેખાય જ નહીં. એ બધું એની બધાનો અભાવ ને અવગુણ ને બળવાનું ઢીકનું આમ કરું પછી આમ કરી નાખું, હવે આમ સત્સંગ મૂકી દઉં, આ કરી નાખું, એવા મૂંઝવણ તમોગુણની અંદર અનેક ખોટા વિચારો આવી જાય. એટલે શું થયું, આપણે આપણું જીવનું ભૂંડું થઈ જાય, પણ એમાં કોઈ તર્ક વિતર્ક કરવા નહીં, એકલો તમોગુણ છાઈ જાય તેને કરીને કેવળ દુઃખ્યો થકો જ્યાં મૂકે ત્યાં જાય. પછી મૂંઝવણે કરીને આજ્ઞા પર સાપડા નહીં, પછી ત્યાં જાય તો શું કે આમ છે ને તેમ છે ને બધું પક્ષપાત છે ને એ બધું એ પોલિટિકલ ચાલે છે ને ફલાણું ચાલે છે ને આપણે આમ કરે છે ને આપણે કરવું ને આને આમ કહ્યું ને પેલા એ કહ્યું ને મારે આવવાનું થયું, ત્યાં જાય જ ખરો, પણ ત્યાંય પાછું એને ઉથલ પાથલ થયા કરે. અરે ભાઈ જ્યાં ગયા ને જ્યાં ગયા શું ક્યાં, આપણે ક્યાં આપણું મોટું રાજ મૂકી દેવાનું, ઘર બહાર મૂકીને થયા છે, હવે સાંઈ કે દોડવાનું ધૂળ નાખી. આપણે ભગવાનના ભક્ત થયા દરેક, એને આ વસ્તુ હોય જ નહીં કે જ્યાં મૂકે જાઓ ભાઈ અહીં કરો આ કામ સેવા હોય તમે કહો આ સેવા મૂકીને તમે આ સેવા કરો. આપણે આ સેવાઓ બધી જાતની છે, આ એક સેવા છોડાવી દીધી એની અંદર આપણને એમ થાય કેમ મૂકી દીધી, કેમ થયું, આમ થયું, તેમ થયું, આપણે બધું એવું થઈ જાય. પણ આપણે તો કઈ સેવા કરવા જયા છે, એ જે સેવા કે આપણે માટે ઉત્તમ છે. લ્યો પછી આ સેવા મૂકાઈને આ સેવા કરવાની ગયો. મારા શાસ્ત્રી મહારાજ છે એટલે કોઠારી બનાવે, પાછો એને પાછો ભંડારી બનાવે, એને પાછો પૂજારી બનાવે, એને પાછો જાજરૂ સાફ કરતો કરે, એનો એ જ પાછું લ્યો.
હવે એને પછી થાય કે ના થાય કે હું કોઠારી હતો, મારે પાસે જાજરણ સાફ કરવાનું, મુકેલા ઉઠવા, મને ખેતીવાડીમાં જવાનું અને ભંડાર મારે ટીપવાનું, આ બધું થાય કે ના થાય? પણ બધું સ્વામી કહે કે જાઓ તમે ભંડાર કરો. મારા અક્ષરશુદ્ધા કોઠારી હતા અને બહુ જ સાદૃતાવાળા, જબરજસ્ત. હવે એને બધું સ્વામીએ કરાવ્યું છે. એને કહે કોઠારી બનાવ્યા છે, પૂજારી બનાવ્યા છે, ભંડારી પણ બનાવ્યા છે, ખેતીવાડીની અંદર પણ કામ કરેલું છે, કારખાની અંદર ટોપલા માથે નીચો પથરા ઉપાડતા પણ કર્યા છે, બધું જ કર્યું. અહીંથી અહીં ફેરી નાખે, અહીંથી ફેર, બહુ હર. પણ રાજી થકા કરી કોઈ દાડો એના મનમાં એમ ન થયું કે સ્વામી આપણને કેમ આમ મળ્યા, એ ઊંચી ગાડીએ ચડ્યા, નીચી ગાડી કેમ બેહાડ્યા, કે અમારી આ જ્યારે પોઝિશન એઠી થઈ ગઈ, એવું કશું જ છે નહીં. આ આ સત્સંગમાં એવું નથી. આ દેશની અંદર આપણે નોકરી ધંધો કરતા ત્યાં થાય આપણને કે અમારો ઊંચો ટોપ રેટ હતો નથી. અમને શું કહે છે અહીંયા, ને શું કે પાછા ઉતારે, શું કે રિગ્રેટ, હે ડિગ્રેડ કરી નાખ્યા. આપણે ડિગ્રેડ થઈ ગઈએ, અહીંયા ડિગ્રેડ થવાનું છે જ નહીં. નહીં તો જેમ નીચે ઉતરીએ વધારે ડિગ્રી ચડે આપણે. અહીંયા જેમ નીચે ઉતરીએ એમ ડિગ્રી વધારે ચડે, એના ડિગ્રી વધારે થઈ જાય, એનો મહિમા વધારે છે. જો ભાઈ આ કોઠારી હતા એના પાછા પૂજો વાર્તા થઈ ગયા, કેવા નિર્માણી ભગત છે, એમ એની ડિગ્રી વધી જાય, એનો મહિમા વધી જાય છે. એટલે આપણી કોઈની ડિગ્રી ઉતરતી એમ સમજી લેવાનું. આપણે આ સત્સંગમાં ડિગ્રી ઉતરતી નથી, ઉલટી ડિગ્રી વધે છે. ભગવાનની આજ્ઞા જેટલી પાળો એટલું અંતરમાં સુખ અને બીજાને પણ એનો આનંદ, કે ભાઈ જો આ ભાઈને કંઈ પણ છે એવું બધું થઈ જાય. અત્યારે આપણે દેશમાં ખુરશી સારું કેટલી મારામારી છે, આયા તા બીપી છે, આપણે ખુરશીનો ગોળ નથી, પણ અત્યારે એને સારું કેટલું પકડ કર્યું છે. એટલી જ વસ્તુ કામ, બસ મારે આ રહેવું જોઈએ અને એના માટે આ એક આગ્રહ દુરાગ્રહ થઈ જાય. ત્યારે સ્વામી કહે છે ડિગ્રી, કે હું ડિગ્રી થઈ જાઉં, મેં આ બધું કર્યું છે, શું કામ થાય? એટલે અભિમાનને માનને એની અંદર આપણે બધું થઈ જાય. એટલે સત્સંગમાં આપણે ડિગ્રી આપણે નીચા જતા નથી. સત્સંગમાં નીચી ત્યારે કરે એની વિશેષ મહત્તા છે. એટલે જે વખત જે સેવા મળી, મેં કહ્યું ને શ્રી મહારાજ બધા હરિભક્તોને અને બધાની પાસે એવી રીતે જ આને આમ મૂક્યો અને આમ મૂક્યો, પણ એમ કરીને કામ એમને જે દેવું હતું એ લેવાનું કાર્ય એમને કર્યું અને એમાં જે જે ભળી ગયા એ બધાને સુખ ને શાંતિ થઈ ગઈ. આજ્ઞા પૂર્ણ હતા જેમ દાન બુજવાને કરીને આજ્ઞા પણ અર્થાત પડે નહીં. પછી શું આજ્ઞા પડે નહીં મનમાં થયા કરે. માટે ભગવાનના ભક્તને જો કોણ કહેવાય, આપણે ભક્ત છે કે નહીં, ચાલો બીજા કોઈ છે, તમે કમે બધા ભક્તો છે ને, સાધુ થયા કા થાય, બધા ભક્તોની વ્યાખ્યા બધા આપણે આવી જઈએ છીએ. એટલે એવું નથી, પણ અમે જેને કાતા ભક્તોની જ વાત કરે તો અમને એ રીતે લાગે, પણ ભક્ત તો છે જ, અમારે મોક્ષ લેવો છે ને તમારે લેવો છે, એટલે ભક્તમાં આપણે બધા આવી જાય. માટે સ્વામી કહે છે ભગવાનના ભક્તને સદા અતિ પ્રસન્ન રહેવું. કેટલું રહેવું? અતિ પ્રસન્ન રહેવાની વાત કરે, એમાં ક્યાં બીજો વસ્તુ એમ, અતિ પ્રસન્ન એ વખત જે થાય તો બસ, જે વખતે જે બને તેમાં અતિ પ્રસન્ન જ રહેવું. સારું જ થયું છે, સર્વોપરી જોગી બાબા કે સર્વોપરી, ડંકો વાગી ગયો, ફળવાનું થઈ ગયું, એટલે અતિ પ્રસન્ન રહેવું. કોઈ વાત એવા ઝાંખું પડી જવું નહીં અને કોઈ જાણું ઉદાસ પણ થવું નહીં. સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું પાછું. શું પાછું? ભજનનો મૂળ ઉડી જાય, મહારાજ મૂળ નથી ભજન, એટલે શું વાત, તારું મૂળ ઉડી જાય. પણ આ બધા આગળ પાસે આવેલા સંસારમાં કેટલાય પ્રશ્નો આવા ઊભા થાય છે. આપણો બૈરા આપણું ધાર્યું કરે છે, આપણા છોકરા આપણું ધાર્યું કરે છે, આપણા બોસ કંઈ આપણું ધાર્યું કરે છે, આપણે દરેક માણસો કોઈ કોઈનું ધાર્યું થતું નથી, તોય ત્યાં બધાએ નિર્માણી થઈને કામ કરીએ છીએ, ઘરમાંય કરીએ છીએ ને બહારે કરીએ છીએ ને બધું કરીએ છીએ, કરીએ કે ના કરીએ, કામ કરવું પડશે. તો લે ભાઈ સારું, બહુ સારું, તો ત્યાં આપણે નીચા નમી જઈએ છીએ. ત્યાં જો બધે કોઈ ઠેકાણે ધાર્યું થયું, અહીંયા થાય કે મારું ધાર્યું થવું જોઈએ. સત્સંગમાં જ આપણને એમ થાય છે, લો કે અમે આવું બધું કર્યું છે, આપણને તમે રાત દિવસ ઘરમાં મહેનત કરો છો, બૈરા છોકરાને બધું લાઈન આપો છો, તમે ત્યાં મોટા ડીપ થઈને ભલે હોય પણ એ તો દેવાય છે, આમાં આ ચાનો પારો પડે પીવો પી લો ને જાઓ. ત્યાં કંઈ આપણને વહમું લાગે જરાય લાગતું નહીં, જરાય મનમાં દુઃખ થતું નથી, બહુ સારું, સોરી કહીને લઈ લે, સોરી કરી લે છે. જો સાંઈ કહે છે ત્યાં બધું કેટલું આપણે નિર્માણી પણ રહીએ છીએ અને એમ થાય છે, તો પછી આ એક સત્સંગમાં આપણને એવું થાય કે અહીંયા અમારું કેમ આમ ના થાય. ભાઈ અહીંયા ભગવાનનું ધાર્યું થાય છે, કોઈનું ધાર્યું થતું નથી એટલું સમજી રાખો. આપણે બધા છીએ પણ આપણું ધાર્યું કોઈનું થતું નથી, ધાર્યું ભગવાનનું થાય છે. માટે એના ધાર્યા પ્રમાણે જ થાય છે એમ સમજીને આપણે કામ કરવું. પછી અને કર્યું, ફળાનાએ કર્યું, ઢીકણાએ કર્યું, અને એ બધી વસ્તુ મૂકી દેવાની, ભગવાનની ઈચ્છા મુજબ, ભગવાનની મરજી મુજબ જ આ કાર્ય બધું થાય છે. એટલે એમાં આપણને કોઈ પ્રશ્ન ઊભો થાય નહીં. પ્રશ્ન કરીને ભગવાનનું ભજન કરવું. પાછું ભજન એટલે સેવા, કથા, વાર્તા એમાં બરાબર પાછું કરો, કે ના હવે તમને અમને ડિગ્રેડ કરી દીધા અને આવો હોદ્દો ઉતારી નાખ્યો, માટે અમારે નથી કરવું એવું નહીં. જે મળે પછી તોય પાછું ભજન ને કથા ને સેવા જે હોય તો ખબરદાર નહીં કરવું. પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મુજબ આવવા દેવી નહીં. ગમે એવો ભૂંડો દેશકાળ આપણે માટે થઈ જાય તો પણ ભજન. ભગતજી મહારાજને કેટલું સત્સંગની અંદર થયું,
અનેક રાતનું થયું તો પણ જે કથા અને વાર્તા અને કીર્તન ભજનમાં ઝોંકપ આવી ગયું, કાંઈ ના આવી એવું ને એવું સત્સંગમાં બધા સત્સંગી સાથેનો પ્રેમ એ એનું માન અપમાન કરનાર માટે પણ એવો પ્રેમ રાખીને સાથે બેસી અને મહારાજની કથા વાર્તા ભજન કર્યું છે, ત્યારે એ આપણો સાચો પ્રેમ જ્ઞાને સહિત પ્રેમ. આ જ્ઞાને સહિતનો આપણો જો હોય તો ભગવાનના સ્વરૂપમાં કોઈ જાતનો આવો તર્ક વિતર્ક થાય નહીં, કોઈ મૂંઝવણ થાય આવે કે ના આવે એની મૂંઝવણ થાય નહીં. માટે આ સિદ્ધાંત વાર્તાજીમાં ઉઠાવી છે હજામ સ્વયં. સ્વામિનારાયણ એ સંવત 1878 શ્રાવણ સુધી એકાદશીને દિવસ રાત્રિને સમય શ્રાવણ સુધી એકાદશી છે એટલે હજુ બે દિવાળ છે પણ આજે આઠે થઈ સુદ તો જતી રહી એટલે એકાદશી તો આવી જ પાછી આમ એક બચનાથમાં આવી એકાદશી અને જન્માષ્ટમી આજે બે ભેગું થઈ ગયું. એકાદશીને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચના દરબારમાં શ્રી વાસુદેવના મંદિર આગળ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી, તો પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે? મહારાજ આ પ્રમાણે એકાદશીનો દિવસ છે, રાત્રે બેઠા છે હરિભક્તો સંતો પણ બધા બેઠા છે અને ત્યાં આગળ આ મુક્તાન સ્વામી જે સત્સંગના મા સમાન કહેવાય, સત્સંગમાં મોટેરા સંત શ્રીજી મહારાજને વિશે ખૂબ જેની અનન્ય ભક્તિ, મહારાજને પણ મુક્તાન સ્વામી પર બહુ વેર અને પહેલેથી જ્યારથી આવ્યા ત્યારથી એ પ્રમાણે મુક્તાન સ્વામીને પણ એટલે મહારાજને પણ એમણે વિશે એટલે મુક્તાન સ્વામીને પણ મહારાજ બહુ રાખતા અને મુક્તાન સ્વામી પણ મહારાજને વિશે એવી ભક્તિ કરતા હતા એટલે સત્સંગની મા જેવા કહેવાય અને એ પોતે નમ્રભાવે થઈને મહારાજને પ્રશ્ન પૂછે છે કે શું મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનના ભક્ત હોય તેના મનમાં એમ છે જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકેય સ્વભાવ રાખવો નથી. આપણે બધાને છે કે નથી રાખવો છે કંઈ સ્વભાવ? મનમાં થાય છે કે કંઈ રાખવો નથી પણ રહે છે. એટલે આ એટલા માટે મુક્તાન સ્વામી કહે છે કે ભગવાન મળ્યા સંત મળ્યા તોય પણ આપણા સ્વભાવ અહીં આવ્યા જ કરે છે અંતર વચ્ચે અને એ પ્રમાણે થાય છે. એટલે મુક્તાન સ્વામી કે વિચાર બહુ છે કે આપણે આ રાખવા નથી કરવા નથી આ બધું જમતું નથી તો પણ રહી જાય છે એનું શું કારણ છે? અયોગ્ય સ્વભાવ. સારા સ્વભાવ તો આપણે રાખવાના છે, ભજન કરવાના, કથા વાર્તા કરવાના, કીર્તન કરવાના, દર્શન કરવાના, પણ બીજા અયોગ્ય સ્વભાવ છે જોવાના, હરવાના, ફરવાના, ખાવાના, પીવાના, વિષય ભોગવાના, આવા બધા અયોગ્ય સ્વભાવ છે એ રહી જાય છે એની વાત કરે. બાકી સારા સ્વભાવ તો આપણે દરેકે રાખવાના છે, એટલા માટે તો આપણે આવ્યા છે, ભક્તિ કરવાના છે, દર્શન કરવાના છે, સમાગમ કરવાના છે, ત્યારે એ બધા સ્વભાવ તો રાખવાના. પણ સ્વાઈ કે અયોગ્ય સ્વભાવ રહી જાય તેનું શું કારણ? મનમાં તો છે કે આપણે ભગવાનના ભક્ત થયા, આપણે ભગવાનને રાજી કરવા માટે આવ્યા છે અને આ બધું છે, છતાં આવું કેમ રહી જાય છે? એને માટે મુક્તાન સ્વામીએ મહારાજને આ પ્રશ્ન પૂછ્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને વૈરાગની દુર્બળતા હોય તેને ટાળ્યા નહીં શ્રદ્ધા તો હોય તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજનને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંથી મળે? મહારાજ એનો જવાબ આપે છે કે ભક્ત છે એટલે એને મનમાં તો થાય, બીજાને કે આવો વિચાર ના આવે, આપણે ભગવાનના ભક્ત થયા એટલે વિચાર બજારના માણસના વિચાર ના આવે કે આ સ્વભાવ મચમાં આવ્યો નડ્યો આપણને આ દુઃખ એ બધું થાય જ નહીં, દુઃખે ના થાય, જ્ઞાની ના થાય, પસ્તાવો ના થાય, કારણ એને તો જે છે મોકળું છે એટલે એને ક્યાં છે? આપણે તો ભગવાન મળ્યા સંત મળ્યા એના આશ્રિત થયા ભક્ત થયા છે એટલે ભક્તને આ દુઃખ થાય કે અયોગ્ય સ્વભાવ કેમ આવે છે? ભજન કરતાં, કથા વાર્તા કરતાં, આ બધું ક્રિયાઓ કરતાં આવા અયોગ્ય સ્વભાવ કેમ નડે છે? એવું જે ભગવાનનો ભક્ત છે એને વિચાર આવ્યો. ભગવાનનો ભક્ત એટલે શું? મહારાજ કહ્યું કે જે પૃથ્વીમાં ભગવાન કે જ્યારે વિચારતા હોય ત્યારે એની જે ઓળખાણ થાય એનું નામ ભક્ત કહ્યું છે, ત્યારે એ ઓળખાણ તો આપણે શ્રીજી મહારાજની સાક્ષાત યોગી મહારાજ શાસ્ત્રી મહારાજ મળ્યા છે એટલે ઓળખાણ થાય એટલે ભક્ત તો આપણે થયા છે એટલે જ આપણને વિચાર આવે. આપણને વિચાર આવે છે એનું કારણ એ છે કે ભાઈ આ સ્વભાવ આપણે જરૂર નથી, અયોગ્ય સ્વભાવ છે અને કેમ આપણને થાય છે એટલે નડે છે. ત્યારે સ્વામી મહારાજ એમને ઉત્તર આપે છે કે એને વૈરાગની દુર્બળતા હોય એટલે ટાળ્યાની શ્રદ્ધા હોય તો એ સ્વભાવ ટળે નહીં.
એટલે વૈરાગની દુર્બળતા છે મહારાજે કહ્યું. હવે વૈરાગ તો છે બધું, આપણે મૂકીને આવ્યા હોય, આ બધું કામકાજ છોડીને પણ આવ્યા હોય, એટલે વૈરાગ હોય તો જ તો અહીં આવીને સભામાં બેઠા હોય, એમ થાય કે બેસાય છે, બેસાય નહીં. આ બહુ ઘરબાર મૂકીને આવ્યા છે એટલે બધો વૈરાગ તો હશે જ, પણ સ્વામી કહે છે કે જીવમાંથી આપણને એ વસ્તુનો અભાવ થયો નથી. એ વસ્તુનો જીવમાંથી અભાવ થવો જોઈએ, એટલે અભાવ ન થયો હોય ત્યાં સુધી એની રુચિ થયા કરે, એના વિચારો આવ્યા કરે. એટલે સ્વામી કહે છે વૈરાગની દુર્બળતા છે, એમાં રાગ થોડો થોડો રહી જાય. પણ આ ત્યાં સ્વામી એક વાતમાં કહ્યું છે કે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા તો પણ શાંતિ થતી નથી, એનું કારણ શું? એ પ્રશ્ન ત્યાં આગળ મહારાજ ગુણાત્યાન સ્વામી વાતમાં કરે. ભગવાન મળ્યા ને ભગવાન જેવા સંત મળ્યા, આપણે શું ભગવાન શ્રીજી મહારાજ એના સંત સાક્ષાત ભગવાન જેવા યોગીજી મહારાજ એવી આપણને મળ્યા છે, થતાં શાંતિ કેમ થતી નથી? એ પ્રશ્ન ગુણાત્યાન સ્વામી એ વાતમાં વાત સમજાવે છે. તો પણ શાંતિ થતી નથી, શાંતિ થવી જોઈએ ભગવાનને સંત મળ્યા. હા ભાઈ, એમાંથી બીજું ક્યાં વધારે સારું સુખ કે બીજું મળવાનું છે? પણ છતાં આ શાંતિ રહે ત્યાં શું કહ્યું? તો સ્વામી ત્યાં પણ મહારાજે કહ્યું છે કે પંચ વિષયમાં રાગ, આપણે પંચ વિષય ભોગવાનો રાગ રહી જાય છે. આમ તો ત્યાગ થયો છે, ઉપરથી આપણે બધા મૂકી દીધા છે, પણ છતાં અંદર ઈચ્છા થઈ જાય અને જોઈએ એટલે તરત મન લપલપ થઈ જાય, કે લાવો ખાઈ લે, જોઈ લે, ભોગવી લે, આવું બધું થઈ જાય. એટલે આ પ્રમાણે મનમાં હજુ ઊંડેથી એનો અભાવ થયો નથી, ઉડાનમાંથી જે જીવમાંથી એનો અભાવ થવો જોઈએ એ થયો નથી, એટલે એ વસ્તુ બની જાય. એટલે રાગ છે અંદર, પંચ વિષયની અંદર રાગ છે, ઉપરથી આપણે ત્યાગ થયો છે પણ હજુ જીવમાંથી એનો અભાવ થયો નથી, એટલે એને લઈને એ રાગ થાય છે, એને લઈને શાંતિ થાય નહીં, ક્યારે ભોગવાનું મન થાય, મળે નહીં પછી એનો નિષેધ થાય, એટલે મનમાં પછી મૂંઝવણ થાય, એટલા માટે સ્વયં શાંતિ રહે છે. જો એ પ્રમાણે એના અભાવ થઈ ગયો હોય તો પછી એને પોતાનો મૂંઝવણ અરે શાંતિ એને એ થાય જ નહીં, શાંતિ જ થઈ જાય. એટલે સ્વયં અશાંતિનું કારણ એક તો એ છે પંચ વિષયમાં રાગ, બીજું છે સ્વયં કહે છે કે આ પ્રમાણે આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં, ભગવાનની જે સંતની આજ્ઞા છે એ પ્રમાણે પાછું આપણાથી વર્તાય નહીં, એટલે પણ આપણને અશાંતિ રહે. જાણીએ છીએ ખરા ભગવાનને સંત છે, મોટા સાક્ષાત ભગવાનનું સ્વરૂપ બધી વાતો છે આપણે, પણ છતાં પછી આજ્ઞા હોય એ પ્રમાણે વર્તાય નહીં, કંઈક આગું પાછું થઈ જાય એમાં જરા આમ તેમ કરી નાખીએ એટલે મનમાં પાછી મૂંઝવણ થાય અને અશાંતિ થઈ જાય, એ પણ એક કારણ મોટું જબરદસ્ત છે. એટલે આજ્ઞા પ્રમાણે ન વર્તાય એને લઈને પણ થોડી અશાંતિ આપણને રહે છે અને એ પ્રમાણે છે. ત્યારે શું એ પણ થોડુંક આપણને એ પ્રમાણે. ત્રીજી વાત પછી એ બતાવે છે કે ત્રીજું અજ્ઞાન છે. ત્રીજી વાતમાં શું કહ્યું? અજ્ઞાન. અજ્ઞાન એટલે આપણને હજુ દેહભાવ છે, એટલે આપણે એ રીતે દેહભાવમાં વર્તાતા હોય એટલે પણ થોડુંક આપણને અશાંતિનું કારણ બને. એટલે અજ્ઞાનને લઈને પણ આપણને અશાંતિ છે. જો ખરેખર જ્ઞાન સ્વયં કે થઈ જાય તો માયાના પેજમાં આવે નહીં, ખરેખરું જ્ઞાન આત્માને પરમાત્માનું છે, ભગવાનને સંતો જેવો એવો મહિમા સમજાઈ ગયો હોય તો પછી આપણને એનું દુઃખ જ ના થાય. કોઈ પણ બોલી જાય, કહી જાય, બીજું થાય તો આપણે આત્મા છે, અક્ષર છે, બ્રહ્મ છે, ભગવાનનો ભક્ત દાસ છે, તો એને ક્યાંથી કશું દુઃખ થાય? એટલે આવી બધી વસ્તુ છે, ભગવાન સંત મળ્યા છે પણ છતાં આપણે એ પ્રમાણે સમજાતું નથી, જીવમાંથી દ્રઢ નથી. કહેવાની વસ્તુ શું છે? આમ ઉપરથી આપણે બધું જ છે પણ જીવમાંથી જો એની દ્રઢતા થઈ હોય તો પછી એ સ્વાઈ કહે છે એને કોઈ દિવસ એનો વિચાર કે સંકલ્પ થાય નહીં, એને શાંતિ શાંતિ અખંડ વર્તે, અખંડ સુખ્યા સ્વાઈ કહે, પછી કોઈ જાતનો વાંધો આવે નહીં. એ સ્વામીની વાતમાં પણ ત્યાં સમજાયું છે. એટલે મહારાજ પણ અહીંયા આપણને કહે છે કે વૈરાગની દુર્બળતા છે આપણને, આપણને રાગ છે થોડો, એટલે એને કરીને આપણને આ વિચારો થઈ જાય છે, અંતરાય વચમાં કરે છે. આ ભજન કરવા બેઠા હોય, બીજું કરવા બેઠા હોય ત્યારે અંતરાય થઈ જાય છે, કદાચ વાર્તા ભજન બીજું ત્રીજું કરીએ પણ છતાં આવા અંતરાયો આવી જાય છે. એનું મુખ્ય કારણ એ છે તે વૈરાગની દુર્બળતા હોય, તેને ટાળ્યાની શ્રદ્ધા હોય, ટાળ્યાની શ્રદ્ધા હોય પણ પાછું દુર્બળતા વૈરાગની છે એટલે તોય સ્વભાવ ટળે નહીં. જેમ દરિદ્રી હોય તે ઘણા સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રની છે પણ તે ક્યાંથી મળે? મારે કહે છે દ્રષ્ટાંત આપે છે કે દરિદ્રી માણસ હોય કે જેને કંઈ ખાવાનું ના હોય, વસ્ત્ર ન હોય, ઘરબાર ન હોય, કંઈ નહીં, હા ગરીબ માણસ હોય. હવે ગરીબ માણસ છે એ બિચારો મનમાં વિચાર કરે કે મારે આવો સરસ બંગલો જોઈએ છે પણ ક્યાંથી લાવે? પૈસા નથી, બંગલો જોઈએ જ લાવ છે તો ખરો, જોઈએ છે, ઈચ્છા બધી છે પણ એને મળતું નથી કારણ કે પૈસા નથી એની પાસે. ગરીબ છે માણસ, દરિદ્રી માણસ છે, સારા વસ્ત્રની ઈચ્છા રાખે કે હું સરસ રીતના આમ વસ્ત્રો પહેરું અને બજારમાં નીકળું, લોકો મને જુએ, ઘરેના સારા પહેરું, એ રીતે વિચાર આવે પણ એ પણ છે ને એની પાસે એટલે ક્યાંથી મળે? ભોજન સારું સારું ખાવાનું હોય તો પણ એને બિચારાની ઈચ્છા તો થાય. આપણે બધા લોકો નથી જમતા, વરવા થાય છે અને આપણે લગ્ન પ્રસંગો બધું થાય કે બધા જમી રહીએ તો બિચારા આપણા પતરાળા નાખે તો ગરીબ માણસો એને લૂંટાલૂંટ કરે. ત્યાં અઠવાડ ને આપણે કંઈ આઠમાં રહી ગયું હોય
તો એ લેવા માટે બિચારા ત્યાં આગળ શું પડા પડી કરે, પેલું પતરાડો ખેંચે, પેલું પતરાડો ખેંચે, જ્યાં પેલું નાખે પતરા એમાંથી જે દાણા મળે એ બિચારા ખાવાનું મળે. હવે એ માણસને ભાઈ લાડુ ને જલેબી ને હાટાન આ બધા ભોજનની ઈચ્છા તો થાય, પણ એના હાથમાં ક્યાંથી આવે? હા, અને ભાઈ પાછું એ પ્રમાણે ત્યાં આગળ પાછળ એ લોકોને બિચારાને ગમે એટલું હોય તો પણ જે મિષ્ટાન જે માણસો સાવકાર જમતા હોય કે સાવકારની રીતે રહેતા હોય એના જેવું એને શું ક્યાંથી મળે? ઘણી ઈચ્છા રાખે પણ એને મળે નહીં, કારણ કે એની એ દરિદ્ર છે, દરિદ્ર છે એટલે થતું નથી. એટલે મહારાજ આ દ્રષ્ટાંત આવીને શું કહે છે કે આપણે આમ તો બધી ઈચ્છા છે, પેલાની જેમ ઈચ્છા છે એમ બધી ઈચ્છા છે કે આપણે આ કરવું છે તે કરવું છે, પણ વૈરાગની દુર્બળતા છે એટલે પાછા સ્વભાવ જલકાઈ જાય છે. જોવાના ને ખાવાના ને પીવાના આ તે ભેગું કરવાનું બધું થઈ જાય આપણા મનમાં, આ મનમાં રાગ થઈ જાય છે, એને લઈને આપણને આ બરોબર થતું નથી એટલે સ્વભાવ ટળતા નથી, અને એ રાગ છે વૈરાગ નથી, એટલો જોઈએ એવો વૈરાગ નથી. એટલા માટે માર્ગ એટલે ભોજન સારા સારા વસ્ત્રને, ભોજન અને સારા સારા વસ્ત્રની છે પણ તે ક્યાંથી મળે? તેમ વૈરાગહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણાવવા ઘણા દુર્લભ છે. મારે કે આ પ્રમાણે દરબાર એને પોતાની ઈચ્છા તો છે જ પણ આ વૈરાગ નથી, એટલે કરીને એને આ બધી વસ્તુ સાધુતાના ગુણાવવા. સ્વામી કહે સાધુ થયા, સાધુ થયા પછી શું કરવાનું? સાધુતા શીખવાની, સ્વભાવ મૂકવાના. આ પછી બધું છે થઈ ગયા ખરા આપણે બધા, પણ છતાં આપણા સાધુતા જે આવી જોઈએ એ હજુ પાછી દુર્લભ છે. આ પ્રમાણે જો જેમ જેમ સમાગમ કરીએ અને આપણામાં એ રીતની દ્રઢતા થતી જાય તો એ પ્રમાણે બધું થઈ જાય. એટલે સ્વામી કહે છે એ વૈરાગ હોય એટલે તેના હૃદયમાં ઈચ્છા છે પણ સાધુતાના ગુણાવવા ઘણા દુર્લભ છે. સાધુતાના ગુણ આપણે બધાએ લાવવાના છે, ગ્રસ્ત હોય કે ત્યાગી હોય, કારણ કે આપણે પણ ભગવાનના ભક્ત થયા છે ને, એટલે આપણી અંદર પણ એવી રીતના ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આ બધા ગુણો છે એ આપણી અંદર પણ જોઈ, અને એ રીતે આપણે પણ એ રીતની સાધુતા બધાને થવાની છે, સહનશીલતા રાખવી. સ્વાય કે ખમવું, સાધુતાનો અર્થ શું સ્વાય કહેતા? ખમવું, કોઈ પદાર્થ જોઈએ જ નહીં, આ જોઈએ તારે જ કોઈકને આપણે દુઃખ સુખ થાય ને, મળ્યું ના મળ્યું પણ સ્વાય કે જોઈએ જ નહીં. સાધુતા એટલે ખમવું, કોઈ પણ કંઈ પણ પ્રસંગો એવા બની જાય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીને આપણું કામ લઈ લે તો વાંધો ના આવે, અને સ્વામી ખમ્યા છે આપણે જોયું છે કે કેટલી રીતે ખમ્યા છે, ત્યારે સાધુતા છે તો એને બધું વાંધો આવે નહીં. એટલે સાધુતા આવે એટલે એમાં ધર્મ આવે, જ્ઞાન આવે, વૈરાગ આવે અને ભક્તિ પણ આવે. કારણ કે ધર્મ જ્ઞાન અને વૈરાગને એ પ્રમાણે ભક્તિ ચારે ગુણ જેની અંદર દ્રઢતા એકાંતિક બની જાય એટલે એની અંદર વૈરાગ પણ સંપૂર્ણ આવી જાય, જ્ઞાન પણ સંપૂર્ણ આવી જાય, ધર્મ પણ સંપૂર્ણ આવી જાય અને બધા મહાત્મા સહિત ભગવાનની ભક્તિ, એટલે એને કોઈ જાતનો વાંધો ના આવે. એટલે સ્વાય કે પ્રમાણે સાધુતાના ગુણાવવા ઘણા દુર્લભ છે. પછી વળી મુક્તાન સ્વાય પૂછ્યું છે જેને વૈરાગ ન હોય તેને સો ઉપાય કરે ત્યારે વિકાર ટાળે. હવે વિકાર તો ટાળવા છે, કારણ મહારાજને મુક્તાન સ્વાય તો બહુ ખપવાળા હતા ને, આ ખપવાળાની વાત છે ને, આ ખપવાળો ના હોય ને કંઈ વાત નથી. આ મુક્તાન સ્વાય ખપવાળા હતા એટલે આ પ્રશ્ન પૂછે છે આપણા બધા માટે કે આવો જો આપણે ખપ હોય તો બધું કામ થઈ જાય. એટલે મુક્તાન સ્વાય કે સ્વભાવ ટાળવા છે, તમને રાજી કરવા છે, મોક્ષ માટે આવ્યા છે, કલ્યાણ માટે આવ્યા છે, એટલે આ કાઢવું તો છે જ. હવે તમે કોઈ વૈરાગ નથી તો વૈરાગ નથી પણ સાચી વાત છે, કારણ એવો તમે કયો વૈરાગ નથી, આમ તો અમે છે બધા વૈરાગ, આમ તમે કહો છો એ પણ નથી થયો, છતાં પાછો વિકાર ટાળવો છે તેનો શું ઉપાય છે કહો. અને ફરી પાછો પ્રશ્ન મુક્તાન સ્વાય પૂછ્યું કે વૈરાગ ન હોય તો બરાબર આપ કહો છો વૈરાગ નથી તો પણ આ વિકાર ટળે કેમ, કે જેથી કરીને શાંતિ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે, પછી પરમેશ્વર તેને કપરા દ્રષ્ટિ કરીને જુએ આ બિચારો વૈરાગીન છે, તેને કામ ક્રોધાદિ બહુ પીડે છે, માટે એના એ સર્વ વિકાર ટળો તો તટકા ટળી જાય. આ પ્રમાણે મહારાજ પછી એનો ઉપાય બતાવે. હવે ઉપાય પણ એ આમ તો બહુ સહેલો ઉપાય છે પણ પાછું એ થવો કઠિન થઈ પડે. ત્યાં આગળ શું બતાવે છે કે વૈરાગીન હોય તે તો કોઈ મોટા સંત, મોટા સંત એવા જે હોય એની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. હવે આ બે વસ્તુ છે, એમની અતિશય સેવા મન કરો વચને કરીને જેમ રાજી થાય એ પ્રમાણે કરે એ સેવા, કારણ કે છે એ પ્રમાણેની સેવા થઈ નિર્દોષ ભાવની સેવા, અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહેવો મંડ્યો રહે, કે છે આમ કરો અને એ પ્રમાણે જે આજ્ઞા છે મહારાજની આજ્ઞા અમારે શું, સાધુને આજ્ઞા છે, ગ્રસ્તને પણ આજ્ઞા છે, મહારાજે આજ્ઞા દરેકને આપી છે, એ આજ્ઞાની અંદર મંડ્યા જ રહે, કે આજ્ઞા નહીં પડે કે એમ છે તો પણ મંડ્યા રહે, તો સ્વાય કે છે એના વિકાર બધા ટળી જાય. એટલે પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે, એટલે
સંતને તો બીજું શું કહેવાનું છે, કે તારું સારું થાય એટલા માટે કહેતો હોય ને, પછી પરમેશ્વર તેને શું કરે, કૃપા દ્રષ્ટિ કરીને જુએ, જો એ મંડ્યો રહે તો ભગવાનની કૃપા, પડ્યા રહે દરબાર મને ધક્કા ધણીકા, જો કોઈક દી આવે દ્રષ્ટિમાં તો લહેર એને શું લહેર થઈ જાય, કે દરબારમાં માણસ પડી રહેતો હોય, આ પહેલાં દરબારો હતા ને દરબારના, દરબારમાં માણસ કામ કરનારા માણસ હોય ને બિચારા પડ્યા રહે, કંઈ પગાર પગાર બહુ જાજો મળે નહીં, દરરોજ એને ધક્કા ખાવાના ને કામ કરવાનું બીજું કરવાનું કર્યા જ કરે, એને બીજાને વિચાર બધો હોય પણ પછી કોઈક દાડો વળી દરબારને લહેર આવી જાય તો એને આપી દે કે જા તને ગામ આપી દીધું, એટલે એમને સુખ થઈ જાય, એટલે લહેર આવી જાય એના મનની અંદર, ઉમંગ થઈ જાય, કારણ કે પેલો કામ બહુ કરે ને, દોડાદોડ બિચારો કરે, દરરોજ ઉઠીને દરરોજ ઉઠીને દરરોજ જે કામ બતાવે કર્યા કરે, એટલે સ્વાભાવિક એના ઉપર રાજીપો થઈ જાય અને એને સુખ્યો થઈ જાય. એમ આપણે પણ સ્વાઈ કે છે ભગવાનના દરબારની અંદર જો પડ્યા રહીએ સુખ દુઃખ વેઠીને માન અપમાન વેઠીને તો ભગવાનની દયા થઈ જવાની, પણ પછી આપણે જો એમાં આઘા પાછા થઈ ગયા, માર્ગ લઈ લીધો તો પતી ગયું, પછી પાછું જ્યાં હતા ત્યાંને પાછા જવાના, એટલે સ્વાઈ કે આ પડ્યા રહેવું જોઈએ, પડ્યા એટલે સત્સંગની અંદર પડ્યા છે એમાં કોઈક દાડો ભગવાનને સંતની દયા થશે, વૈરાગ નહીં હોય તો એ આવશે, સ્વભાવ નહીં ટળો તો ટળશે, પણ એ કેમ કર્યા જ કરીશું, ભગવાનનું ભજન છે, કથા છે, વાર્તા છે, બધું કરશું, બધા દોષે ટળી જાય, સ્વભાવ ટળી જાય, બધું થઈ જાય, પણ આ કરવું જોઈએ, જો એ ના થાય તો સ્વાઈ કે પછી આપણામાંથી સ્વભાવ ના જાય, દોષે ના જાય, ત્યારે સ્વાઈ કે છે આ પ્રમાણે પરમેશ્વરની આજ્ઞામાં જેમ કેમ મંડ્યો રહે, તો મંડ્યા રહે તો પછી શું થાય, ભગવાનની દયા થઈ જાય, ભગવાન એને શું છે કૃપા દ્રષ્ટિ કરીને જોવે કે આ બિચારો વૈરાગીન છે. આપણે જે ગરીબ માણસો કામ કરતા હોય તો ઘણી વખત નથી રાજી ભો થતો, બિચારા એને સુખ્યો કરી નાખે કે એને ઉપર દ્રષ્ટિ થઈ જાય, આશીર્વાદ આવી જાય અને એને આ પ્રમાણે થઈ જાય છે, એમ ભગવાન પણ જાણે કે આ ગરીબ છે, ત્યાંના વૈરાગ નથી, આ બિચારો દરિદ્ર છે, માટે એના પર કૃપા થઈ જાય, કૃપા થાય એટલે શું કે એને જીવ સુખ્યો થઈ જાય અને એનામાંથી બધા દુર્ગુણ નીકળી જાય, એટલે જે સ્વભાવો છે એ બધા નીકળી જાય અને પરમેશ્વર તેને કૃપાદર્શિ કરીને જુએ, જે આ વિચારો વૈરાગહીન છે તેને કામ કૃતાથી બહુ પીડે છે, માટે તેના સર્વ વિકાર ટળો, કેવું કહે છે સર્વ વિકાર ટળો, લ્યો ભગવાનની સેવા જે સંતની આજ્ઞાથી મોટા પુરુષની સેવા કરીને એમની આજ્ઞા પાળવાથી ભગવાનનો રાજીપો થઈ જાય, સેવા ભગવાનને સંતની સંતના આજ્ઞાથી સેવા કરે રાજીપો ભગવાનનો થઈ જાય અને રાજીપો થઈ જાય એટલે આપણાને રહેલા જે દોષો છે એ બધા નાશ પામી જાય, માટે એના સર્વ વિકાર ટળો તો તત્કાળ ટળી જાય, લો આ તત્કાળ ટાળવાનો ઉપાય છે, આપણે એ પ્રમાણે વિશ્વાસ રાખીને મુક્તાન સ્વામી પૂછેલી વાત છે અને આપણા સ્વભાવ ટાળવાની વાત એમણે લખી છે, પણ આ રીતે જો આપણે કર્યા કરીએ સત્સંગમાં રહીને કથા વાર્તા ભજન સ્વભાવ જે બધું કરવાનું છે એ કર્યા કરીએ અને આજ્ઞા પ્રમાણે કર્યા કરીએ તો આપણું કામ થાય છે, તો સ્વાઈ કે થઈ જાય છે. અરે બહુ કાળ મહેનત કરતાં કરતાં જમે ટળે અથવા બીજે જન્મે ટળે, હવે કોઈ એમ કરે કે આપણે સાધનો કરીને ટાળવા જઈએ તો ટળે એવું નથી, તપ કરવા જઈએ, વ્રત કરવા જઈએ, બીજું કરવા જઈએ, અનેક જાતની સાધનાઓ માણસો કરે છે વિકાર ટાળવા માટે, પણ હજારો વર્ષ સુધી માણસોએ તપ કર્યા છે, હજારો વર્ષ સુધી પાણીમાં રહ્યા છે તો પણ આ બધી વસ્તુ થઈ નથી, પણ જેને ભગવાનને સંત મળ્યા તો એને દ્રષ્ટિ પડી તેનું કામ થઈ ગયું છે, એટલે સ્વામી કે છે આ પ્રમાણે કોઈ એમ માને કે સાધને કરીને કરવા જઈએ તો બહુ લાંબુ થઈ છે, કે ચાલો એમાંથી વૈરાગ લાવવા જઈએ કરવા જઈએ, પણ સ્વામી કે એકા એકાંતિકને આપણે સમાગમ કરીએ એટલે એકાંતિક થઈ જાય, આપણી માટે એકાંતિક થવા માટે કરવા જઈએ, સાધના કરીને બધું કરવા જઈએ તો કંઈ થશે નહીં, સાધના કરીને કરવા જઈએ તો કંઈ આપણું પૂરું થાય એવું છે નહીં, આપણે બહુ મોટું દેવું જબરદસ્ત કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું પછી હવે ક્યાં આપણે ભરાય એવું છે, આ જિંદગી મહેનત કરીને મરીએ તો ભેગું ન થાય, પણ હવે અબજોપતિને ખોળે બેસી ગયા તો જશો અને એની સેવા કરીને રાજીપો થઈ જાય એનો તો પાર થઈ ગયું, કરોડનું દેવું નીકળી જાય અને સુખ્યો માણસ થઈ જાય, એટલે મહેનત કરવા જાય પછી કે ચાલો હું મારી માટે કમાવું અને વેપાર કરું, પણ જ્યાં વેપાર કરવા જાય ઊંડો ખૂંચતો જાય, બધા તો એવું છે જો કોઈ એવા કરવા જાય તો બિચારા ઊંડા ખૂંચી જાય, એટલે શું પૂછ્યું નુકસાનમાં નુકસાન થઈ જાય, અત્યારે બધું એવું બધું છે મંદિરનું કામ ચાલે છે, કેટલાક માણસ બિચારા કરવા જાય સારું પાછું બીજું થઈ જાય અંદર, એટલે મહેનત કરીને કરવા જાય તો દેવું નીકળે નહીં, અને પણ જો આવા અબજોપતિ માણસને રાજી કરી નાખે તો એનો રાજીપો થઈ જાય તો એનું દેવું તરત નીકળી જાય, વાર જ લાગે નહીં, અને ખરેખર પાછું એને બંગલો મોટરને ગાડીઓને એના જેવું કામ ધંધોકાર ચાલુ થઈ જાય, એમ સ્વામી મહારાજ પણ એમ કહે છે અહીંયા સ્વામી કે આ પ્રમાણે જો કરે તો એનો સુખ જીજો થઈ જાય, એમની કૃપા દ્રષ્ટિ થાય, દ્રષ્ટિ થાય એટલે આપણા બધા સ્વભાવ નીકળી જાય, અને ધર્મ જ્ઞાન એટલે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણે સાધને કરીને કરવા જઈએ ભેગું થયું નથી, પણ સ્વાય કહેવા ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ યુક્ત એવા જે સંત એના સમાગમમાં પડ્યા રહે એ કેમ કરે તેના ગુણ આપણામાં આવી જાય અને આપણે પણ સુખ્યા થઈ જાય, એ જ વસ્તુ છે કે આવાને એવા જોગી મહારાજ મળ્યા છે, આપણે આ સુખ્યા કરવા માટે આવ્યા છે,
તો સ્વાઈ કહે છે એમાં પુરુષ એકાંતિક મળે તો આપણને એકાંતિક કરે, સાધને કંઈ કરવા જઈએ તો થાય નહીં. એટલે જન્મે ટળે અથવા આ બીજા જન્મે ટળે અને તેને તરત જે વિકાર માત્ર ટળે એ પરમેશ્વરની કૃપાએ કરીને ટળે, તરત માત્ર ટળે પરમેશ્વરની કૃપાએ કરીને. પરમેશ્વરની કૃપા ક્યારે? આવા સંતની આજ્ઞામાં રહી અને સેવા કરે તો એ પ્રમાણે પરમેશ્વરની કૃપા પણ થાય. કીર્તિ વચનામૃત હું એવી રીતે ગઢડા મધ્યનું સાતનું વચનામૃત થયું. સહજાન સ્વામી મહારાજ. કોઈ પણ કાર્ય કરતા યોગી મહારાજ આપણને દેખાય એવો રંગ ચડ્યો ત્યારે જાણું રંગ ચડ્યો છે. યોગી મહારાજ દેખાય આપણા કાર્યોની અંદર પણ, હકે યોગીમાની આજ્ઞા છે, યોગીમાના પ્રમાણે આશીર્વાદ છે, આપણો દ્રષ્ટિ છે, એટલે દરેક કાર્યમાં આ પ્રમાણે જો આપણને દેખાય તો પછી બીજો દુનિયાનો રંગ ચડશે નહીં. પછી કોઈ લાંબા પહોરા ઊંચા જાડા ગમે એટલા આવે, અગર તો ગમે એમ કોઈ આપણને આપનાર આવે તો પણ આપણને જે એનું સુખ ને આનંદ છે એવું આ દુનિયામાં કોઈ આપી શકે એવું નથી. અને આપણા માટે તો બહુ આનંદની દિવ્ય વસ્તુ છે. ત્યારે એવા યોગી બાપાનો રંગ આપણે એવો ચડાયો છે અને ચડાયેલો એવો રાખવો છે કે ફરી ભૂસાય પણ નહીં, રંગ બીજો થાય નહીં અને આનંદ આનંદ થઈ જાય. હવે એવું એક યોગી બાપાનું કીર્તન ગઈ લે, બધાએ તો ખૂબ સારી રીતે ગાયું છે પણ હવે એમને ગાયું. Yeah.
જન્મો જન્મની ભૂખ ભાગી છે આપણી, કેટલા જન્મો જન્મની ભૂખ હતી એ આ જન્મે ભાગી નાખી છે, એટલે આપણે હવે તો સુખ્યા થયા જ, માટે સુખ્યા રહેવું. આપણો ભૂખ તો પાછી એમને જમાડવાની પણ એમને હતું, એટલે જમાડવાની ભૂખ પણ ટાળશે એમનો. બટેસા એ તૈયાર, બટેસા તો તૈયાર થયું છે, બધું તૈયાર, એટલે એ તો ભાગશે. એ તો આ થોડીક વારની છે, પછી સવારે તો જવું છે, પણ આ તો જન્મ જન્મની ભૂખ આપણી ભાગી છે, એવો લાભ એવો આનંદ સુખ મળ્યું છે. માટે એવા દિવ્ય પુરુષને ક્યારેય ભૂલીએ નહીં એ જ પ્રાર્થના. આ વખત પહેલા યોગીજી મહારાજની દિવ્ય વાણી સાંભળી અને પછી થયું કે યોગીજી મહારાજ તો ચાલ્યા ગયા, હવે શું? પરંતુ આપણને એવી પ્રતીતિ છે કે યોગીજી મહારાજ ગયા નથી, પ્રમુખ સ્વામી એ જ યોગીજી મહારાજનું સ્વરૂપ છે. એવો ને એવો આનંદ, એવો ને એવો કેફ આપણને હંમેશા વર્તે છે. એટલે યોગીજી મહારાજની જન્મ જયંતિ આપણે એમની ગેરહાજરીમાં નહીં પણ એમની હાજરીમાં આજે ઉજવી રહ્યા છીએ, એનો આપણને એક દિવ્ય આનંદ આજે છલકાય છે. એટલા માટે સત્પુરુષ કદી પૃથ્વી ઉપરથી જતા નથી, કારણ કે એમના દ્વારા શ્રીજી મહારાજ અખંડ પ્રગટ હોય છે. આપણે રૂપ બદલાય પણ સ્વરૂપ તો એનું એ જ હોય છે. એટલે આજે આપણને આવો અનુપમ દિવ્ય લાભ આજે પ્રાપ્ત થયો, એ બધા એમના દર્શનનો લાભ લઈશું.